નમસ્તે દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીએ નજર આજના મુખ્ય સમાચારો પર. વાયુ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાના એંધાણ. મોદી પાકિસ્તાનના હવાઈ રસ્તે કિર્ગિસ્તાન જઈ શકશે, ઇમરાને ભારતની અરજી સ્વીકારી. ટ્રક અને કારના અકસ્માતમાં માતા પિતા અને પુત્રનું મોત. એલિસ બ્રિજ પરથી બે ટુકડામાં મૃતદેહ મળ્યો, બાકીના અવશેષો માટે પોલીસની નદીમાં શોધખોળ. હાથમાં ઈજાના કારણે શિખર ધવન 3 સપ્તાહમાંથી ટીમની બહાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. વાયુ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાના એંધાણ. ગુજરાતના વેરાવળથી દક્ષિણ પૂર્વની દિશામાં 840 કિલોમીટર દૂર દરિયામાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. વાયુ નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ ધપી રહ્યું છે. 12 જૂન સુધીમાં દરિયામાં ઊભું થયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં તાકીદની બેઠક બોલાવાઈ હતી, જેમાં સ્થિતિનો સામનો કરવા તૈયારીઓ કરાઈ હતી. સંભવિત વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે હવામાન વિભાગ અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી છે. હાલમાં પોરબંદર અને વેરાવળના દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. મોદી પાકિસ્તાનના હવાઈ રસ્તે કિર્ગિસ્તાન જઈ શકશે, ઇમરાને ભારતની અરજી સ્વીકારી. શંઘાઈ સહયોગ સંગઠન એટલે કે SCO સમિટમાં સામેલ થવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રથી થઈને કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેક જઈ શકશે. સોમવારે ભારત સરકારે અપીલ કરી હતી કે તેઓ મોદીના વિમાનને તેમના હવાઈ વિસ્તારમાંથી પસાર થવાની મંજૂરી આપે. આ અપીલને પાકિસ્તાનના PM ઇમરાન ખાન સરકારે મંજૂર કરી દીધી છે. મોદી 13-14 જૂનના રોજ SCO સમિટમાં સામેલ થવાના છે. આ સંમેલનમાં ઇમરાન ખાન પણ હાજર રહેવાના છે. પાકિસ્તાને તેમના 11 હવાઈ માર્ગથી દક્ષિણી પાકિસ્તાન થઈને જતા માત્ર 2 રસ્તા ખોલ્યા હતા. ભારતે પાકિસ્તાનથી મોદીના બિશ્કેક જવા માટે તેમનો હવાઈ રસ્તો ખોલવાની અપીલ કરી હતી. ટ્રક અને કારના અકસ્માતમાં માતા પિતા અને પુત્રનું મોત. ખેડા અમદાવાદ બાયપાસ રોડ પર માત્ર ચોકડી નજીક ટ્રકની ઓવરટેક કરવા જતા ઇકો કાર ધડાકા ભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દુબઈથી ખંભાત આવતા પટેલ પરિવારના 3 સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે પુત્રવધુ દીકરી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. એલિસ બ્રિજથી 2 ટુકડામાં મૃતદેહ મળ્યો. શહેરના એલિસ બ્રિજ પર આવેલા માણેક પુરુષની પાસેથી આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષોને જોતા કોઈ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ મૃતદેહના બાકીના અવશેષો શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં તેમજ બ્રિજની નીચેના ભાગે તપાસ કરવામાં આવી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ પોલીસ તપાસમાંથી હાથ ધર કરવા એકબીજા પોલીસ સ્ટેશનની હદનો વિવાદ કરવામાં આવી રહ્યો છે. હાલ 4 પોલીસ સ્ટેશનની પોલીસ અહીં તપાસ કરવા માટે એકઠી થઈ છે. હાથમાં ઈજાના કારણે શિખર ધવન 3 સપ્તાહ માટે ટીમની બહાર. ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની વચ્ચે ભારતીય ટીમ અને સલામી બેટ્સમેન શિખર ધવનને મોટો ઝટકો લાગ્યો છે. હાથમાં ઈજા થઈ હોવાના કારણે શિખર ધવનને 3 સપ્તાહ માટે ટીમની બહાર કઢાયો છે. ખેલ જાણકારોનું માનીએ તો હવે તેનું વિશ્વકપમાં રમવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. સૂત્ર મુજબ શિખર ધવનની જગ્યાએ ટીમ ઇન્ડિયાએ શ્રેયસ અય્યરની માંગ કરી છે. હવે કરીએ નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.